ભુજના લાંચ રુસવત વિભાગ દ્વારા ફોરેસ્ટર વિરુદ્ધ લાંચની માંગણી કરવા સબબ ગુનો નોંધાયો ભુજ એસીબી એ ભુજ વન વિભાગની દક્ષિણ રીજના ફોરેસ્ટર જયદીપસિંહ જાડેજા સામે ચાલીસ હજાર રૂપિયાની લાશની માંગણી કરવા બદલ ગુનો નોંધેલ છે આરોપ એવો છે કે વર્ગ ત્રણના કર્મચારી જે કે જાડેજાએ જેસીબી વડે કૂવો ખોદાવવા ઈચ્છતા બુશ તાલુકાના એક અરજદાર પાસે જેસીબી મશીન કબજે કરી દંડ નહીં કરવા તેમજ હેરાન પરેશાન નહીં કરવા ચાલીસ રૂપિયા માંગ્યા હતા અરજદારે તેના ખેતરની બાજુમાં આવેલી સરકારી જમીન પર કૂવો બનાવવા વહીવટી તંત્ર પાસે બે ગૂંઠા જમીનની માંગણી કરી હતી કે આ જમીન વન વિભાગની હદમાં હતી દરમિયાન તંત્રએ બે ગૂંઠા જમીનની માંગણી મંજૂર કરી હતી આક્ષેપ એવા છે કે ફોરેસ્ટર જે કે જાડેજાએ આ જમીન વન વિભાગની હદમાં હોય કૂવો ખોદવામાં આવશે તો જેસીબી વગેરે જેવા સાધનો જપ્ત કરીશું તેમ જણાવી અરજદાર પાસે લાંચ માંગી હતી જાડેજાએ લાંચ માંગી હોવાના પૂરતા પુરાવા હોવાનું જણાતા એસીબીએ આજે તેની વિરુદ્ધ ડિમાન્ડ કેસ દાખલ કર્યો છે પીઆઈ જલાએ આરોપીની ધરપકડની વાત કરી છે કેસની તપાસ ગાંધીધામ એસીબી પોલીસ મથકના પીઆઈ પીવી પરગડુને સોંપાઈ છે